ભચાઉગામમાં ખૂબ જ ધાર્મિકતા સાથેનો ઉત્સાહનો માહોલ છે, કારણ કે આજથી 32-33 વર્ષ પહેલાં 1990માં છેલ્લે પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠ સ્થાને સમસ્ત ગામ દ્વારા એક કથાનું આયોજન થયું હતું. તો છેલ્લા આટલા વર્ષોમાં એક પણ આવું સમસ્ત ગામ અને તાલુકાની તમામ સમાજો સાથે મળી અને આયોજન કર્યું હોય એવો કોઈ દાખલો નથી. ત્યારે આ 19 જાન્યુઆરી 2024થી 25 જાન્યુઆરી 2024 સુધી પૂજ્ય શાસ્ત્રી શ્રી જિજ્ઞેશ દાદાની વ્યાસપીઠ સ્થાને એક ભવ્ય કથાનું આયોજન એ ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની તમામ તૈયારીઓ માટેની છેલ્લા 2-3 દિવસની મિટિંગો કરી અને આજે તે જ દિવસે ભચાઉ આ ભાગવત સપ્તાહમાં તે જ દિવસે 22 જાન્યુઆરીના કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પણ તે જ દિવસે છે, તે એક ખૂબ અનેરો આ જે એક આખો એક દિવસ બન્યો છે ત્યારે તે દિવસે ભચાઉ શહેરના તમામ ઘરોએ આસોપાલવના તોરણ બંધાશે, તમામ ઘરોએ રાત્રે દીવા પ્રગટાવવામાં આવશે, ભગવાનનો જન્મોત્સવ સાથે પ્રભુ શ્રી રામ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. મુખ્ય યજમાન પદે અમારો પરિવાર એટલે કે મારા પિતાજી ધારાસભ્ય શ્રી રાપર વિરેન્દ્રસિંહજી બાદુસિંહ જાડેજા એ મુખ્ય યજમાન પદે અમારો પરિવાર છે, સાથે બધી સમાજના અનેક દાતાઓએ આજે એમ કહેવાય કે ખાલી 1 કલાક સવારે બેસી અને સૌ આયોજક ટીમ અમે વ્યવસ્થા ટીમે ભેગા મળી અને ફોન કર્યા તો આજ દિવસ સુધી લગભગ 90 લાખ જેટલું ફંડ 1-2 દિવસમાં નોંધાઈ ગયું. તો ખરેખર કથા માટેનો ઉત્સાહ કેટલો છે એ આપણે બધા સમજી શકીએ. આ વ્યવસ્થાની આખી ટીમમાં આ કથાના આચાર્ય પદે પૂજ્ય આપણા ભચાઉના અંબેધામ શાસ્ત્રી શ્રી અવિનાશજી જોશી સ્થાન શોભાવવાના છે, સાથે વ્યવસ્થા ટીમમાં સતત તમામ મિટિંગમાં હાજર રહી અને સાથી મંત્રી તરીકે ઉમિયાશંકરભાઈ જોશી, જે કે ભાઈ દરજી, અશ્વિનભાઈ ઠક્કર, વિકાસભાઈ ઠીનુ મહારાજ, મહેશભાઈ અને બધી જ સમાજના ટૂંકમાં નામ લઈ શકાય બધી જ સમાજના તમામ આગેવાનો સતત હાજર રહી અને કથાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા. વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં. પિઝા, બર્ગર, કેલઝોન, પાસ્તા એન્ડ મચ મોર. એડ્રેસ: પિઝા લો નખત્રાણા, 14 સાઈ આર્કેડ, નખત્રાણા માતાના મઠ હાઈવે, નખત્રાણા, કચ્છ. ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર 6355-689-815. ભચાઉ ગામમાં ખૂબ જ ધાર્મિકતા સાથેનો ઉત્સાહનો માહોલ છે, કારણ કે આજથી 32-33 વર્ષ પહેલાં 1990માં છેલ્લે પૂજ્ય મોરારી બાપુના વ્યાસપીઠ સ્થાને સમસ્ત ગામ દ્વારા એક કથાનું આયોજન થયું હતું. તો છેલ્લા આટલા વર્ષોમાં એક પણ આવું સમસ્ત ગામ અને તાલુકાની તમામ સમાજો સાથે મળી અને આયોજન કર્યું હોય એવો કોઈ દાખલો નથી. ત્યારે આ 19 જાન્યુઆરી 2024થી 25 જાન્યુઆરી 2024 સુધી પૂજ્ય શાસ્ત્રી શ્રી જિજ્ઞેશ દાદાની વ્યાસપીઠ સ્થાને એક ભવ્ય કથાનું આયોજન એ ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એની તમામ તૈયારીઓ માટેની છેલ્લા 2-3 દિવસની મિટિંગો કરી અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આ કથાનું આયોજન જે પ્રમાણેનો ઉત્સાહ છે, અમને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં જેટલી પણ કથાઓ થઈ હોય એમાંની સૌથી શ્રેષ્ઠ આયોજન થઈ શકે એવી અમારી આખી વ્યવસ્થાપક જે ટીમ છે એનો એક નિર્ધાર છે. કારણ કે આ કથા આખી અમે પ્લાસ્ટિક ફ્રી કથા કરવા જઈ રહ્યા છીએ. આ આખી કથા દરમિયાન ગામની તમામ પાંકડી ગાયોને દરરોજ 7-7 દિવસ ચરો નાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથાના 7-7 દિવસ રોજ 1-1 હજાર વૃક્ષોનું વાવેતર ઉછેરવાના સંકલ્પ સાથે કરવાનું આયોજન પણ કરવામાં આવેલું છે. આ આખી કથામાં જે કાંઈ પણ પ્રસાદી હશે જમણવાર, એમાં પણ પ્રસાદનો બિલકુલ બગાડ ન થાય એના માટેની પણ પ્રોપર ટીમો અને એક એવું પણ આયોજન કરવામાં આવેલું છે. એક ખૂબ મોટું ભવ્ય આયોજન આખું ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો સાથે મળી અને કરી રહ્યા છીએ. કથામાં 20 જાન્યુઆરીના શનિવારના રાત્રે એ ગુજરાતના ખ્યાતનામ
મોટા કલાકારો સાથે અને ભવ્ય લોક ડાયરીનું પણ આયોજન થશે. કથામાં 22-1 જે આખરેખર આખા દેશ માટે ખૂબ એક આખા દેશમાં એક ખૂબ અનેરો માહોલ હશે, કારણ કે 22 જાન્યુઆરીના આપણા સૌના આરાધ્ય પ્રભુ શ્રી રામ ભગવાનની અયોધ્યા મંદિરે પ્રતિષ્ઠા થવાનો જે ખૂબ મહત્વનો દિવસ છે, અને જોગાનુજોગ તે જ દિવસે બચાવ આ ભાગવત સપ્તાહમાં તે જ દિવસે 22 જાન્યુઆરીના કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પણ તે જ દિવસે છે, તે એક ખૂબ અનેરો આ જે એક આખો એક દિવસ બન્યો છે, ત્યારે તે દિવસે ભચાઉ શહેરના તમામ ઘરોએ આસોપાલવના તોરણ બંધાશે, તમામ ઘરોએ રાત્રે દીવા પ્રગટાવવામાં આવશે. ભગવાનનો જન્મોત્સવ સાથે પ્રભુ શ્રી રામ ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, તો ભચાઉ ગામના દરેક ઘરે ઘરે લાડુનો પ્રસાદ પણ મૂકવામાં આવે એવી વ્યવસ્થા પણ અમારી ટીમ કરવા જઈ રહી છે. આવા અનેક આયોજનો અને કથાના પૂર્ણાહુતિને એકાદ દિવસ પહેલાં એક પ્રયાસ છે કે ગામના સૌ યુવાનોને સાથે મળી રાખી અને એક યુવા સંમેલનમાં કોઈ સારા ખૂબ મોટા મોટિવેશનલ સ્પીકર જે હોય એમને પણ બોલાવી અને એક યુવા સંમેલન પણ કથા દરમિયાન, કારણ કે ભચાઉનું આવી ભાવિ કેવું હશે, ભચાઉના આ ભવિષ્ય યુવાનો પોતાની જીવનમાં કઈ દિશામાં જવું છે એની એક માર્ગદર્શન શિબિર પણ એ કથાના માધ્યમથી કરવાના છીએ. એક અનેરો ભક્તિ સાથેનો આખો આ જે સંયોગ સર્જાઈ રહ્યો છે ખરેખર ખૂબ આનંદની વાત છે, અને આજે કથાની આ તમામ એનો આખરી આયોજન આપવામાં આવ્યો છે. મુખ્ય યજમાન પતે અમારો પરિવાર, એટલે કે મારા પિતાજી ધારાસભ્ય શ્રી રાપર વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા એ મુખ્ય યજમાન પદે અમારો પરિવાર છે, સાથે બધી સમાજના અનેક દાતાઓએ આજે એમ કહેવાય કે ખાલી 1 કલાક સવારે બેસી અને સૌ આયોજક ટીમ અમે વ્યવસ્થા ટીમે ભેગા મળી અને ફોન કર્યા તો આજ દિવસ સુધી લગભગ 90 લાખ જેટલું ફંડ 1-2 દિવસમાં નોંધાઈ ગયું. તો ખરેખર કથા માટેનો ઉત્સાહ કેટલો છે એ આપણે બધાએ સમજી શકીએ. આ વ્યવસ્થાની આખી ટીમમાં આ કથાના આચાર્ય પદે પૂજ્ય આપણા ભચાઉના અંબેધામ શાસ્ત્રી શ્રી અવિનાશજી જોશી સ્થાન શોભાવવાના છે, સાથે વ્યવસ્થા ટીમમાં સતત તમામ મિટિંગમાં હાજર રહી અને સાથી મંત્રી તરીકે ઉમેશંકરભાઈ જોશી, જેકેભાઈ દરજી, અશ્વિનભાઈ ઠક્કર, વિકાસભાઈ ઠીનુ મહારાજ, મહેશભાઈ અને બધી જ સમાજના ટૂંકમાં નામ લઈ શકાય બધી જ સમાજના તમામ આગેવાનો સતત હાજર રહી અને કથાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.